મિત્રો, સાંભળીશું એક ગીત, જે ગીતની રચના કરી છે અલ્પાબેન શાહે. અને મજાની વાત એ છે કે આ ગીતને સ્વર પણ અલ્પાબેન શાહનો મળ્યો છે. તો સાંભળીએ એક મધુર ગીત. યુગે યુગે હે અવતરે બની સમાજના ઉદ્ધારક, યુગે યુગે હે અવતરે બની સમાજના ઉદ્ધારક, કદી ધર્મ રક્ષા કાજે કદી જ્ઞાન ન બની પ્રચારક, કદી ધર્મ રક્ષા કાજે કદી જ્ઞાન ન બની પ્રચારક, પરમેશ્વર ના પરમ અંશ જે બને સૌના ઉપકારક, પરમેશ્વરના પરમ અંશ જે બને સૌના ઉપકારક, માનવતાની દ્વિજ સુવાસથી કરે ફેરો સાર્થક, માનવતાની નિજ સુવાસથી કરે ફેરો સાર્થક, સરસ્વતીના પરમ ઉપાસક નૈતિકતાના ચાહક, સરસ્વતીના પરમ ઉપાસક નૈતિકતાના ચાહક, મૂલ્યનિષ્ઠ સર્જનના સર્જક જ્ઞાનના પ્રખર પ્રસારક, મૂલ્યનિષ્ઠ સર્જનના સર્જક જ્ઞાનના પ્રખર પ્રસારક, હાથ ધરીને મશાલ જ્ઞાન બન્યા જીવન પથના દર્શક, હાથ ધરીને મશાલ જ્ઞાન બન્યા જીવન પથના દર્શક, સત્ય તણા એ સહજ વિચારક વિરલ અનોખા ચિંતક, સત્ય તણા એ સહજ વિચારક વિરલ અનોખા ચિંતક, કુંઠિતતાની બેડી તોડી મુક્તિના એ કારક, કુંઠિતતાની બેડી તોડી મુક્તિના એ કારક, જય ભિખુનું જીવન કવન એ ખરા અર્થમાં જીવન પ્રેરક, જય ભિખુનું જીવન કવન એ ખરા અર્થમાં જીવન પ્રેરક, જય ભિખુનું જીવન કવન. મુરબ્બીઓ અને મિત્રો, મૂલ્યનિષ્ઠ સાહિત્યકાર અને જિંદાદિલ સર્જક જય ભિખુની 51મી પુણ્યતિથિ નિમિત્તે જય ભિખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા આયોજિત 3 દિવસના કાર્યક્રમની શૃંખલામાં આજે ત્રીજા અને છેલ્લા દિવસે આપણે એક નાટક આપની સામે રજૂ કરવા જઈ રહ્યા છીએ, બંધન અને મુક્તિ. કહેવાની જરૂર નથી, છતાં કહ્યા વિના રહી પણ શકાતું નથી કે ગુજરાતી સાહિત્યના આપણા આ લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર અને મૂલ્યનિષ્ઠ સાહિત્ય સર્જન કરનારા શ્રી જય ભિખુએ જીવનકાળ દરમિયાન નાના મોટા 300 જેટલા પુસ્તકો આપણને આપ્યા છે. આ ઉલ્લેખ એટલા માટે કરવો પડે છે કે એમના પ્રત્યેક પુસ્તકમાં માનવતા, રાષ્ટ્રપ્રેમ અને જૈન ધર્મની ઉદાત્ત ભાવનાઓનું આલેખન થયેલું આપણને મળે છે. અને એટલા માટે થઈને જય ભિખુના પુસ્તકો એ આપણે માટે એક પાઠશાળા બને છે, એક યુનિવર્સિટી બને છે. નાટક બંધન અને મુક્તિ એ ભગવાન મહાવીરના ઉપદેશથી હૃદય પરિવર્તન પામનારા રોહિણીની હૃદયદ્રાવક કથાનું નાટ્ય આલેખન છે. મિત્રો, 28 જેટલા રંગભૂમિના નિપુણ કલાકારો એ આ નાટકમાં ભાગ લીધો છે અને ગીત સંગીત અને લોકનૃત્યો એ બધાના સમાવેશથી આ નાટક બંધન અને મુક્તિ ખૂબ જ લોકપ્રિય થયું અને શ્રોતાઓને, પ્રેક્ષકોને ખૂબ જ પસંદ પડ્યું અને જ્યાં જ્યાં ભજવાયું ત્યાં ત્યાં એને ઉમળકાભેર આવકાર પણ મળ્યો. આ નાટકનું દિગ્દર્શન પ્રસિદ્ધ દિગ્દર્શક
આદિતી દેસાઈએ કર્યું અને સહાયક દિગ્દર્શક તરીકે કુશળ અભિનેત્રી રક્ષા નાયકે ભૂમિકા ભજવી છે. અને રંગભૂમિ સાથે વર્ષોથી સંકળાયેલા કર્મનિષ્ઠ કલાકારોએ ખૂબ દિલ દઈને, જાન રેડીને બંધન અને મુક્તિ નાટકમાં ભૂમિકાઓ ભજવી છે. એ સૌને અભિનંદન આપીએ. અહીં યાદ કરવાનું જરૂર ગમશે કે આ નાટ્ય પ્રયોગની સફળતા માટે આદરણીય ધીરુબેન પટેલ, કુમારપાળ દેસાઈ અને રાજેન્દ્ર પટેલ વગેરેએ ઘણો પરિશ્રમ લીધો છે અને એને કારણે, આ સૌના સહિયારા પ્રયત્ન અને પુરુષાર્થને કારણે બંધન અને મુક્તિ નાટક એ ખૂબ જ આપણા જીવનની દિશા અને દશાને એક નવી પ્રેરણા આપે એવું નાટક બન્યું છે. અને એક નાટક તરીકે, એક નાટ્ય પ્રયોગ તરીકે સર્વાંગ સંપૂર્ણ નાટક જોયાનો આનંદ પ્રેક્ષકને મળે છે. તો આજે આ 3 દિવસના કાર્યક્રમમાં જય ભીખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા આયોજિત આ 3 દિવસના કાર્યક્રમના 3જા દિવસે અમે આપની સામે રજૂ કરીએ છીએ નાટક બંધન અને મુક્તિ. Thank you.
આજે તો મહામંત્રી અભયકુમાર જેવાનું કામ છે.
લો ભગવાને તમારી પ્રાર્થના સાંભળી, આ આવતા લાગે મહામાત્ય અભયકુમાર. એ અભય લોઢે લોઢા બાખર છે, ખરો રંગનો જામ છે. હો ભિક્ષુમાં ભિક્ષુમાં ઓ આવ્યા ભગતના મહામંત્રી અભયકુમાર. મહેરબાની કરીને અત્યારે શ્રમણ ભગવાન નું નામ તો તમે લેતા જ નહીં. કેમ કેમ? અરે શું કેમ કેમ? વગર લેવા દેવાની સત્ય અહિંસા ને મૈત્રી ની પૈર શરૂ થઈ ગઈ છે. વેર ને પ્રેમ થી જીતવાની વાત શરૂ થઈ ગઈ છે. શાંતિ અને સલામતી નો ભાર માથા ઉપર લઈને ફરતા અભયકુમાર, થઈ જવા દો થરમ થરા. આજે તો પાપાત્મા રોહિણી ને એના પાપ ની સજા થવી જ ઘટે. પધારો મહારાજ, પધારો, મારી મૂકો તમારા ઘોડા, નહીં તો મગજની તો ઠીક, પણ સાથે સાથે તમારી અહિંસા ધર્મની પણ આબરૂ પાણીમાં ગઈ સબજો. વીર સૈનિકો, સાબતમાં રોહિણીના પાપનો ઘડો ગાઈ ગયો છે. આપ ડરપોક નામર્દ પીઠ બતાવીને નાઠો. ખેર, ચંદ્રમાથી ડરેલી સસલી સંતાઈ સંતાઈને સંતાશે ક્યાં? ઘડી ઘડીમાં શું વેશ કરે છે મારો બેટો? માથે મુગર, હાથમાં રાજદાન, એરે કસમી શેલું, નાટક કેવો લાગે છે? નાટક કેવો? અરે એ તો કહે છે કે આ નગરના રાજા મહારાજા બિંબિસાર સ્તણી, પણ વનનો રાજા તો હું રોહિણે. અરે વનપલ્લીના માણસો એને રાજા જેટલું માન આપે છે. એ કચેરી કરે છે, ન્યાય તોડે છે, સોને રૂપે તોડાય છે. ખરો વર્ણાગ્યો છે મારો બેટો. બસ આ જીભ ચલાવવાની વેળા નથી, હાથ ને હૈયું ચલાવવાની ઘડી છે. રોહિણીને જેર કર્યા સિવાય પાછા ના ફરવાની પ્રતિજ્ઞા છે મારી. હવે તો આ પાઠ પેલે પા ઘણો વખત ખમી ખાધું, બીજાના ભરોસે કામ ચલાવ્યું, ને પરિણામે આવ્યું કે એક લૂંટારાએ મગજની લાજ ઉપર હાથ નાખવાની હિંમત કરી. મહામાત્યજી, એ તો કહે છે કે કીડીને બચાવવા વારો, હાથીને પકડવાની કરામત ક્યાંથી જાણે? અરે આમ કહીને એ આપણી અહિંસાની છડેઠોક મસ્કરી કરે છે. બોલો, અહિંસા? અહિંસા તો વીરોનું ભૂષણ છે, અને અહિંસાનો જન્મ થયો છે ક્ષત્રિયની કુખમાંથી. એ અહિંસા નિર્બળ ન હોય, નિર્બળ એને જીલવી ન શકે. બાકી કીડી જેવા જીવની જૈના પાળનારની પાસે હાથીને પકડવાની કરામત છે કે નહીં એનો પરચો એ ચોરને આજે જ મળી જશે. મંત્રીરાજ, મંત્રીરાજ જુઓ, લૂંટારાઓ પહેલેથી બેટા પાસે બે ભાગમાં વહેંચાઈ ગયા. પહેલો હરણની જેમ વાળ તરંગીને નાખો, એક ચોર રોઈએ. ચાલો ha 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 ha.
એક છલાંગે વાટ ટપી ગયો ને મગજ ના મારો તો બિચારા કઈ ના કરી શક્યા, મોડું પાડીને જોઈ રહ્યા. મહારાજ! કોણ? મહારાજ, એ તો હું, આપનો વફાદાર સેવક મુગટ. મહારાજ, આટલું જોરથી ના હશો! અરે, શત્રુઓના ઘોડાના દાબડા નજીકમાં જ ગાજે છે મહારાજ. અરે, દુશ્મનોના સર્વા કામ દૂરથી પણ અવાજની દિશા સાધી શકે છે મહારાજ. મુગટ, મુગટ, આજે ન હશું તો કે ક્યારે હશું? ભોળે દિવસે મગજનું પાટનગર રાજદ્રોહી લૂંટ્યું. મગજના મહારાજ્યોને ટકાના કરી નાખ્યા. સામે પગલે જઈ સિંહની મૂછનો વાળ ખેંચી કાઢ્યો. અભય કુમારની મૂછનો વાળ ઉતારી દીધો. આજે રોહિણીનો ડંકો દુનિયામાં દેવાઈ ગયો. આજે જીવન અને મૃત્યુ બે એક સમાન. આજે તો મરવામાં મોજ આવે. અરે, ખુદ યમરાજ પણ લેવા આવે ને તો એને પણ માજળ્યા ભાઈના હેતથી હાથીએ લગાવી દઉં. મુગટ, મુગટ, આજે તારો રોહિણે અજર અમર થઈ ગયો. મહારાજ, મહારાજ, વિજયને પચાવો મહારાજ. અરે, પરિસ્થિતિને પારખો. જુઓ, અરે જુઓ મહારાજ, આ શત્રુઓના ઘોડાઓની ડબરી ચડી રહી છે મહારાજ. મુગટ, નાનપણમાં પહાડોના શિખરો ઉપર ખૂબ સાતતાળી રમેલા, મોટપણે મર્દોને રમવાની આ સાતતાળી, હવે રમત રમવાનો સમય જ ક્યાં મળે છે મુગટ? આજે સમય મળ્યો છે તો રમી લેવા દે. રોહિણીને મૃત્યુ ભાઈ, આ જોતો નથી એક કાકરે કેટલા પક્ષી માર્યા? આપણને અછૂત કહેનાર ઉજળી કોમને મારી લૂટી, આપણને ભાઈ ભાઈ કહી પડખે રાખી પેટમાં પાળી મારનાર મણ મહાવીરનો જન્મદિવસ ઉજવવા ન દીધો. અભય કુમારની મૂછનો વળ ઉતારી દીધો. અહિંસા, સત્ય, અસ્તેયની છડે ચોક વજેતી કરી નાખી. મુગટ, આજે ન હસું તો કે ક્યારે હસું? પછી હસવાનો સમય આવે ન પણ આવે. મહારાજ, 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 આવતી આપત્તિથી બે પરવા ન બનો મહારાજ. અરે, અરે સાંભળો, અરે જુઓ, અરે આ શત્રુઓના ઘોડાની દબડાકી સંભળાય છે મહારાજ. મુગટ, મારા પ્યારા સાથી, તું આટલો અડધો અડધો કા થઈ જા? અરે, લૂંટારા કરી સામે મોએ ઝડપાય છે? આપણે તો ખડિયામાં ખાપણ લઈને નીકળ્યા છે. આ બિચારા, આ બિચારા તો પેટ ભરવાના પગારના લાભ લોભની આશામાં નીકળ્યા છે. એમને તો આમાંથી માન ઇનામ મેળવી જીવન જીવવાની લાલસા છે. આપણને, આપણને મૃત્યુ ઉજાડવાની હોશ છે. મહારાજ, મહારાજ, આપના પગે પડું, નાસી છૂટો મહારાજ. મહારાજ, ખાવામાં જેટલી બહાદુરી છે એના કરતા પચાવવામાં વિશેષ છે મહારાજ, પચાવવામાં વિશેષ છે. મહારાજ, આપ પકડાઈ જશો તો આપણા વિજય ઉપર કાલીબા ચડશે મહારાજ, અને આખી વનપલ્લી વિધવા બની જશે મહારાજ. મહારાજ, મહારાજ, જુઓ, મહારાજ જુઓ, આવ્યા. તને તારા સ્વામીના પરાક્રમ પર શંકા છે? ના મહારાજ. તો જા, મારી ઘોડી શત્રુને ભેટમાં દેજે ને કહેજે કે ક્ષત્રિયાણીને ધાવ્યો હો તો આ જાય રહીને અડવાણે પગે ને અડવાણે હાથે. મુગટ, મારી ઘોડીએ ચડીને પણ મને પકડે તોય મર્દ બકું. મુગટ, વિદા. મહારાજ, મહારાજ, મહારાજ. Ha ha ha!
રોયડે શાબાશ. અજે અભય કુમાર તો શું, ખુદ યમરાજ પણ તને પકડી શકે તેમ નથી. આવા સમયે તો તારા પગમાં પાખો ફૂટી નીકળે છે, પાખો ફૂટી નીકળે છે, પાખો. નગરના માણસો તો ઠીક, વનના ઝાડવાએ પણ પ્રપંચ ઝાડ બિછાવ્યું લાગે છે. નહીં તો આવા સમયે આ બાવળની શોધ કેમ કરી લો. આ બાવળની શોધ તો અગ્નિ પાણી વિધિને આર પાર નીકળી ગઈ છે. માણસો તો ઠીક, આ વન્ય પક્ષીઓ પણ મારો સગડ શોધી રહ્યા. લાવ કાંટો કાઢો. વાતાવરણ કેટલું મસ્ત. માણસને ડર હોય તો માત્ર માણસ. ઘાટો કાઢી પાટો બાંધી વાતાવરણ પણ મનને શાંત કરે છે. ધમ્મો મંગલમ કિટ્ટમ અહિંસા સંજમો તવ દેવા વિતમ નમન સંતિ જસ ધમ્મે સયામણો. ધમ્મો મંગલમુક્કિટ્ઠમ અહિંસા સંજમો તવ દેવાવિતમ નમંસંતિ જસ ધમ્મે સયામણો. ધમ્મો મંગલમુ અહિંસા સંજમો તવ દેવા વિતમ. માનો ખોળો તો કદી જોયો નથી, પણ જાણે માં મે સયા હાલરડુ ગઈને થાકેલા બાળકને સાંત્વના આપતી હોય એવી લાગણી જાગે છે. પાણી સંભળાય છે, સાકર શેરડીના સ્વાદ ફિક્કા કરી નાખે. તેના બંધન ઢીલા કરી નાખે. તમ નમન સન. અરે રોહિણે, વાણી સાંભળી તારું દિલ પાણી પાણી થઈ ગયું ને. રખે ને મૂર્ખા, કોઈ દિવસ જોગી ના બની જતો. સર્વ જીવનમાં માનવ જીવન ઉત્તમ. ત્યાગ ને તપશ્ચર્યા, પ્રાયશ્ચિત ને પ્રેમ જીવનના અમૃત છે. એ અમૃત જે પામ્યું તે ઊંચ શ્રેષ્ઠ અધિકારી. આ અમૃત પામવા માટે તો દેવો પણ માનવલોકમાં અવતાર ઈચ્છે છે. માણસાઈ મુક્તિનું પ્રવેશ દ્વાર છે. દેવભૂમિ તો સંઘરેલી મૂડી ખર્ચવાની, ખર્ચીને ખૂટાડવાની જગ્યા છે. ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હોતો નથી, તેમ દેવોને કરવાનું પુણ્યકર્મ પણ હોતું નથી.
માણસ માત્ર સમાન, ન કોઈ ઊંચ ન કોઈ નીચ, કર્મે બ્રાહ્મણ કર્મે ક્ષત્રિય કર્મે વૈશ્ય કર્મે શૂદ્ર. કોઈ સાધુની વાણી લાગે છે. કર્મે બ્રાહ્મણ કર્મે ક્ષત્રિય માણસ માત્ર સમાન, આ કહેનાર તો શ્રમણ મહાવીર. શું આ શબ્દો શ્રમણ મહાવીરના? બરાબર પીછાણું છું આ શબ્દોને. એક એક શબ્દ વશીકરણ મંત્ર સમાન છે, એટલે જ તો મેં પ્રતિજ્ઞા લીધી છે કે વાણી નહીં સાંભળો. હું ઘાટો નીકળે કે ના નીકળે, બીડીને રોઈને બે હાથ બે કાન ઉપર બીડીને બીડીને બાપની મોત સજા સામે તે શપથ લીધા છે કે શ્રમણ મહાવીરની વાણી કદી નહીં સાંભળે. શ્રમણ મહાવીર તો શૂદ્રોને પ્રેમ કરી નો કાટો કાઢી નાખવાની તરકીબ રચે છે. પગનું શૂળ નીકળે કે ના નીકળે, આ વાણી સાંભળી હૃદય શૂળ ઊભું થાય. એવું રોહિણીને નહીં પોસાય, એવું રોહિણીને નહીં પોસાય. મગજના સૈનિકો આવી ગયા. મહામંત્રીએ મારું પગેરે પકડી પાડી. ઝડપ કરવી પડશે, ઝડપ કરો. એને પણ કાટો કાઢ્યા વગર ઝડપ શક્ય નથી, અને ઝડપ ના કરું તો કેદ પકડો. એ જીવ વિચારવાનો સમય નથી, કાઢ કાઢો. શ્રમણ મહાવીરની વાણી ભલે સંભળાય, એ સાંભળવામાં કશું નુકસાન નથી, પણ એ સાંભળીને અંતરમાં ઉતારો તો આ પ્રતિજ્ઞા તૂટે. આકાને સાંભળી આકાને કાઢી નાખજે. કાઢ કાઢો, ભાગ રોઈને કાઢ, ભાગ રોઈને ભાગ. ઘેરી લો આખી વનપલ્લી.
મહારાજ રોહિણે ક્યાં? મહારાજ રોહિણે વગર મજા ન જામે, આ તો વર વગર ની જાન. અરે ગીત તો એમનું, ઢોલક તો એમનું, અરે એ સાદુલાના સુરવીના ગીતની લહેજત કેવી! ના, મહારાજ રોહિણે વગર મજા ન જામે. ક્યાં છે, ક્યાં છે મહારાજ રોહિણે? અરે ક્યાં છે મહારાજ રોહિણે? ક્યાં છે મહારાજ રોહિણે? મહારાજ રોહિણે, રોહિણે, હા, કોનું નામ લીધું? મહારાજ રોહિણે ક્યાં છે? તારું નામ શું? મુગટ. મુગટ, એ મુગટ છે. આપણે બધા ભેગા થઈ અને રોહિણીને શોધી દેખાય. આજે છે ને એને એના પગમાં છે ને ઘોઘરો બાજે, માથે મોર પીસનો મુગટ, આત્મા ઢોલક, અને પછી પેલી કાળી શ્યામની રતન ની જોડે મહારાજા રોહિણે તો બધી સડક તો સુરત ઠંડો કહા પડી ગયો. અરે ભભુક્તિ આંખ શીતળ કહા બની ગઈ. અરે વન કેસરી જેવું મોં અશિયાળું કહા બની ગયું. જુઓ દાદુ, એમની આંખમાં આંસુ, એમની આંખમાં આંસુ. અરે સદા ઊંચું રહેતું મસ્તક આજે સાજરા સુરજ મુઠી ફૂટી જેમ નીચે ઢળી ગયું છે. જુઓ મારે મારે નિશ્વાસ ક્યાં નાખ્યા કરે. ચાલો આપણે બધા એમને પાસે જઈએ. હા ચાલો. આપની નાના તો ત્રણે લોકમાં ગાજી ગઈ મહારાજ. અરે સંસારની માતાઓ દેવ દેવીઓને વિનંતી કરે છે કે દીકરા દેજો તો રોહિણી જેવા. કુંવારી કન્યાઓ પણ વ્રત રાખીને બેઠી છે કે મારું મનો તો રોહિણે જેવા. મારા મેં હપ આમ સુન કેમ ખોટી ખુશામત ન કર. આજે રોહિણીના વિજય પર કલંક કાલીમાં લાગી ગઈ. એના ઉજળા મોં પર કાજળ ઘૂસાઈ ગયું. ટીકડા ફૂટ્યા પછી માણસમાં શું રહી ગયું મુગટ?
વચન તૂટ્યા પછી માણસમાં શું રહી ગયું મુગટ? મહારાજ આપ શું બોલી રહ્યા છો? અમને તો કઈ સમજાતું નથી મહારાજ. બાપની મોત સજ્જા સામે મેં શપથ લીધા કે શૂદ્ર ને જુદા રાખીશ. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને દેખાને મૂકું મારી સ્મૃતિ. એકતાની વાત કરનાર શ્રમણ મહાવીરની વાણી કદી નહીં સાંભળું. આજે એ વાણી નિરુભાઈ મને સંભળાઈ ગઈ. રોગીને જેમ કુપથ્ય મીઠું લાગે તેમ એ વાણી મને મીઠી લાગી. એ વેળા મારા કાનમાં ધકધકતું શિશુ કાન અરે રહી ગયું. મારા છે પ્રતિજ્ઞાનો માહિલો મરમ પકડો મહારાજ. અરે વાણી સાંભળવાની મના નહોતી, પણ સાંભળીને અંતરમાં ઉતારવાની મના હતી. અરે એ વાણીને વિસ્તરી જાઓ એટલે પત્યું મહારાજ. જાદુગર છે, એની વાણીમાં તીરની તીક્ષ્ણતા છે, વશીકરણ મંત્રનો પ્રભાવ છે. જેમ જેમ એ વાણી વિસરી જવા માંગુ છું મેં વચ્ચે લેપ બનીને મગજમાં બેસતી જ જાય છે. કેવા એ શબ્દ? વેરાઈ તું વઈ વેરી તો વેરી હિમ રજ્જઈ વાવી વગાય આરંભા દુખા પાસાય અંતસો. વેર રાખનાર મનુષ્ય હંમેશા વેર જ રાખ્યા કરે છે, તે વેરમાં જ આનંદ માણે છે. હિંસક કર્મ પાપ ઉત્પન્ન કરનાર છે, પરિણામે દુઃખ આપનાર છે. ઉસમેન હણે કુરહં ક્રોધને શાંતિથી નષ્ટ કરો. ઓહો પીન પણંસે વચરલે ભરેલા પ્રીતિનો નાશક છે. સે અસઈ ઉચ્ચા ગોએ અસઈ નિયા ગોએ નો હિણે નો હિયરી. આજીવે અનેક વાર ઉચ્ચ ગોત્રમાં કર્મે બ્રાહ્મણ અને અનેક વાર કર્મે શૂદ્ર કર્મે વૈશ્ય. જીવો કે સરિયા લાલ કાટો ઝેરી સે નહીં જીવો કે સરિયા લાલ કાટો. માત્રા જીવો મારા મન સામે આજે હારી ગયો. મહામંત્રી જેવા મહામંત્રી સામે આજે ન હાર્યો, પણ આ માકડા મન સામે આજે હારી ગયો. જેનું એક એક વાક્ય બોલવા ઈચ્છું છું એની યાદદાસ્ત હજી પણ મગજમાં. એ કહે માણસ માત્ર સમાન, ના કોઈ ઊંચ ના કોઈ નીચ. કર્મે બ્રાહ્મણ કર્મે ક્ષત્રિય કર્મે વૈશ્ય કર્મે શૂદ્ર માણસાઈ માત્ર સમાન. માણસ મુક્તિનો દ્વાર. ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હોતો નથી,
તેમ દેવોને કરવાનું પુણ્યકર્મ પણ હોતું નથી. ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હોતો નથી, તેમ દેવોને કરવાનું પુણ્યકર્મ પણ હોતું નથી. એ શબ્દો ભૂલ્યા ભૂલાતા નથી. ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હોતો નથી, તેમ દેવોને કેવો છળ કર્મ પણ કહો કહો શું કરું? આગમાં બળી મરું, પાણીમાં ડૂબી મરું, કે પછી પહાડ પરથી ચંપા પાત કરું? ભાગો ભાગો, આપની વાત પરથી ઘેરી લેવામાં આવી છે. મગધના સૈનિકોએ ચારે તરફ આગ ચાપી દીધી છે. મગધના મહામંત્રી અભય કુમાર પગલે પગલું દબાવતા આવી રહ્યા છે. ભાગો. કીડી જેવા જીવની ચૈણા પાળનારની શક્તિનો પરચો મળી ગયો તને. ચાલ સિદ્ધાચળ શિખરે દીવો રે, આદિશ્વર અલબેલો છે, જાણે દર્શન અમૃત પીવો રે, આદિશ્વર અલબેલો છે, હે મારો આદિશ્વર અલબેલો છે, હે મારો આદિશ્વર અલબેલો છે. આપણે તો વિચારીએ છીએ કે બુદ્ધિ એટલે તો અભય કુમાર ની, પણ એમને કેવી રીતે બનાવી ગયો? કાચંડો રંગ બદલે ને એમ એ રંગ બદલી ગયો. આ ધડે બહેરું કુટાણું કે હું આ કઈ વિગત થી વાત કરે તો સમજણ પડે. આ અમે તો બારગામ થી સીધે સીધા હાલે આવીએ છીએ, અમને કઈ ખબર નથી. અમને તો વાત કરતા હસુ આવી જાય છે. ગઈકાલે સમાચાર આવ્યા હતા કે રોહિણી ને ઝરકણી મુસ્કટાટ બાંધી મહામંત્રી અભય કુમાર આવ્યા છે. સવારે નગર પ્રવેશ વખતે રોહિણી લુટાવને જોવા આખું એ ભક્તગર ટોળે વળ્યું હતું. આગળ ઊંચા હાથી પર મહારાજા ને મહામંત્રી બેઠા હતા, ને પાછળ રોહિણી સાકર થી બંધાયો ઘસરાતો. અરે ભાઈ, જ્યાં નામ થી મર્દો ના કાર્જા ધગધગ ધગધગ થાય ને રોતા બાળક છાના રહી જાય, એ ભયંકર લુટારો કેવો હશે ને કેવો નહીં, એ નિરખવાની સૌને ભારે તાળાવેલી હતી. હા, ભલા તું એને કેવો માને છે? મને તો એવું લાગે છે કે જાણે તાળના ત્રીજા ભાગ જેટલું તો ઊંચો હશે. એનું માથું જોઈએ ને તો જાણે કોળા જેવડું મોટું. એની આંખો જોઈને એવું લાગે કે જાણે વાઘની આંખોમાંથી આગ જતી હોય. એને વાળ જોઈને એવું લાગે કે જાણે સિંહની કેશવાળી હોય. અવતાર હશે. ha
બધા એમ જ ધારતા હતા, પણ એને બદલે તો જીતો જ આદમી જોવા મળે. એ ખેડૂત ગણબી જેવો માણસ હાથીની પાછળ ઘસરાતો 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 ચાલતો આવતો હતો. ને માણસ પણ કેવો કેવો, હોઠ લબડેલા, પગ વળેલા, હાથ તૂટાના, આંખો ફાગી, બધા અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે મહામંત્રી તો આલાને બદલે માળાને પકડી લાવે લાગે છે. વાઘને કોણ કે તારું મોં ગંધાય છે. એ કોઈક તો કેનર મળે છો, જોજો અહીં જો કેટલા બહુરત્ન વસુંધરા છે જો. બીજું તો કોણ, ખુદ મગધના મહારાજા બિંબિસાર સૈનિકે સાફ સાફ શબ્દમાં કહી દીધું કે આ ચોર લૂંટારું રોહિણી ન હોય. મહામંત્રી કે ના મહારાજ, આ એ ચોર લૂંટારું છે. મહારાજ કે પુરાવા રજૂ કરો, મને ખાતરી કરી આપો, એ વિના હું એ દંડિશ નહીં. અલ્યા ભાઈ, મગધના ન્યાયને પણ કલંકિત નહીં કરો. ભાઈ જોવા જાણવાની તો મજા આવશે હો. અલ્યા ભાઈ, ભારે લગડો જામ્યો. અલ્યા બરોડે તો કે કે ન્યાય ક્યારે ચૂકવાશે? આજે ન્યાય થવાનો છે. હું એ કચેરી જ જાઉં છું. ગુનેગાર, આ મગધનું ન્યાય સિંહાસન છે અને મગધના ન્યાય સિંહાસન સમક્ષ અમીર અને ગરીબ એક જ ત્રાજવે તોળાય છે. અહીં વાઘ અને બકરી એક જ આરે પાણી પીવે છે. નિર્ભયતાથી અને સત્ય ધર્મના સોગંદથી તું તારી વાત કહે. ગુનેગાર, તારું નામ શું છે? મારી ભાઈ, મારું નામ હું પાડ્યું તો મને ખબર ન, પણ લોકો મને શીરો કહે છે. શીરો? તારું નામ શીરો? એ મહારાજ, આ તો શીરો મને બહુ ભાવતો ને, એટલે મારા મનચાના મને શીરો શીરો કહેતા. પણ મારું સાચું નામ શીરો નહીં, શિવો જે શિવો. એ વાઘ કાઢો ને તીખ કાઢો, એ વાઘ કાઢો ને તીખ કાઢો, કાલો ને ટીકલો જોયા જેવો જુઓ કેવો, એવો હું શિવલો ભોળો. એકે એ અંગ મારું સીધું જડે તો એકે એ અંગ મારું સીધું જડે તો મારું માથું ને તારો જોડો, મારું માથું ને તારો જોડો, એવો હું શિવલો ભોળો, એવો હું શિવલો ભોળો. મહારાજ, ચોર ભારે ચાલાક છે. કેવો કાળો ઘેરો થઈને બોલે છે, અને મારી વાત માનો મહારાજ, આને જ રોહિણીને સમજીને સજા કરો. મહામંત્રી, ઉતાવળા ન થાઓ. હા શિવા, તારા બાપનું નામ શું છે? બળાદો. બળદ. તું શું બોલે છે એનું તને ભાન છે? આ ન્યાય સભા છે, તારા બાપનું નામ બળદ? કારણ કે મારી માનું નામ બાખડી છે. બાખડી? અરે, એ તે કઈ માણસનું નામ હોય ખરું કે? એ મારાલા માણાનું નામ ન, આ તો ઢોરનું નામ છે, ઢોરનું. બાકડી મારી ગાયનું નામ છે. મારી માનનો મે બોડા ડોયન, મ બાપાને મે બોડા ડોયન, નાનપણથી બાકડી ગાયને જ ધાવતો, એટલે એના માં કહેતો હતો, બાકડી ગાય મને બહુ હાલ કરે, મને જુએ ને કે શેડો મૂકે. એટલે મહારાજ, ગાય જેની માં એનો બાપ બળદ જ હોય ને. મહારાજ, આપ એની વાત પર જશો નહીં, એ જ ગુનેગાર છે, એને સજા કરો. ઉતાવળ ન થાઓ મંત્રીરાજ, આ મગધનું ન્યાય સિંહાસન છે અને મગધના ન્યાય સિંહાસન સમક્ષ મગધના મહામંત્રી કે મગધનો ચોર બંને સમાન છે. એને જે પણ ફાવે તે કહેવાની છૂટ છે. તમે તમારા પુરાવા રજૂ કરો. હા તો શિવા, તારો જન્મ ક્યારે થયો હતો? કઈ માલમ નથી મારા,
એ દાળ ગોકળા કુંભારનો આખો ની મારો ફૂટેલો એ કઈ હાડું હાડું નથી નીકળ્યું. આ મારા આ લીંબાડા શિયાળામાં પાકે ને તો હું ટાઈટમાં રમતો હોય ટાઈટમાં હતી. હા શિવા, તારો ધંધો શું છે? ખેતરમાં હાડ આપવાનું ને દોરા દોવાના. તારી મિલકતમાં શું છે? એક મોટું રામ પાટણ અને આ કાળો કાંબળો. એ કાળો છે કાંબળો ને હાથ મારા તૂટ્યા. એક કાળો છે કાંબળો ને હાથ મારા તૂટ્યા. રાતા આ પગના રાતે વાળું તૂટ્યા. ઘણીએ કરું છું પણ આ વિધાતાનો જ વાક છે. એક વરા મળવર હાથ, એક વરા હેલી, એક વરા કાતરા તો એક વરા તીટ. સૈતર સડે નહીં ને વૈશાખ ઉતરે નહીં. મારી મા કાળકા. શાંત થા શિવા, તે કદી ચોરી કરી છે ખરી? એ મહારાજ, આ ભાવમાં નહીં પણ પરભાવમાં જરૂર કરી દે. આ મારા શરીર ઉપર કાળા કાળા તલ દેખાય ને. એ લુચ્ચા, આડી ઓલી વાતો ન કર, પૂછે એના જવાબ આપ. તમે માય બાપ છો, પૂછ્યા કાચ્યા વગર ગદ્દર પાડો તો તમારું હાથ કોઈ ઝાલનારું છે? આ તો મહારાજ, હાસું તો બધું કહેવાની વાત છે પણ હાસું તો ઈ છે કે જેના હાથમાં લાઠી એના હાથમાં ભે. એ બાપજી, આ તો આ માણસથી પૂછે છે ને એટલે કહું છું. એ ના કે ને તો ના કહું. બાકી તમારે ગરજન મારી જાય તાર તમારું રાજ છે હાથળી નો કઈ. રાજ શાંતિ રાખો મંત્રી રાજ, ઉતાવળા ન થાવ. આખરે સત્ય પણ કોઈ શોધવા જેવી ચીજ છે, એને જે કહેવું હોય તે નિર્ભયતાથી કહેવા દો. ન્યાય સિંહાસનની આંખ જાળવો મંત્રીરાજ. પણ મહારાજ, ચોરીને એના શરીર પરના કલ્લે શું લેવા દેવા છે? આડી અવળી વાતો કરીને એ ન્યાય સભાનું ધ્યાન બીજે દોરી રહ્યો છે. ન્યાય સભાનું ધ્યાન ન્યાય તરફ જ છે મંત્રીરાજ. ન્યાયને એનું કામ કરવા દો, એને જે કહેવું હોય તે કહેવા દો. હા શિવા, આ કાળા તલની શું વાત છે? તું તારી નિર્ભયતાથી કહે. સો ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષ ને સજા ન થવી જોઈએ. એ જોગ જોગ જીયો મારા મહારાજ, ગમ્મા ઘડી ગમ્મા મહારાજ. એ મહારાજ, આ પાપ તો કઈ પરફ્યુમ નાટ્યું દેતાય છે, એ તો મારું હારું પીપરે શરીને પોકારે ભાઈ. એ મહારાજ, આ કાળા તલની વાત એવી છે ને કે અમારા ગામના પરસોત્તમ પુરાણી કહેતા હતા. એ શિવલા, આના માટે આ ભાવમાં પારકું ડન માટી બરાબર છે. હે માટી બરાબર? હા, એ પર ભાવમાં કાળા તલની ચોરી કરી હતી. કાળા તલની ચોરી? મેં ના ના, એટલે તારા શરીર ઉપર આટલા કાળા કાળા તલ છે. હે મારા શરીર ઉપર એટલે? એવું કહેતા હતા. શિવા શિવા, હું એવી કોઈ ચોરીની વાત જ નથી કરતો. તો મારા રાજ્યમાં ક્યારેક ખાવા કે પીવાની ચોરી થતી નથી, કારણ કે દરેકને પૂરતું ખાવા પીવા મળી રહે છે. અને મારા રાજ્યમાં પહેરવાની કે ઓઢવાની ચોરી થતી નથી, કારણ કે દરેકને પૂરતું પહેરવા કે ઓઢવા મળી રહે છે. અને હું તો તને લૂંટ ખૂન કે થાળ વિશે પૂછું છું, તારા માથે આરોપ છે. મારા દેદાર તો જુઓ, હું કઈ ધાર પાડું દેખાડું છું? હા, પણ એક ધાડ મેં જરૂર મારી છે. પેલા છે ને હું ઉંદર થી બહુ પીતો. પછી એક વાર હિંમત કરીને ગંડક્યામાં ગયો. ગંડક્યામાંથી એક ઉંદરની પૂછડી પકડીને બહાર કાઢી બહાર લઈ આવ્યો ને, એ તો મરેલો નીકળ્યો. બધા કે એ શિવલા,
જીવતા ઉંદર ને પકડવામાં ભાડુરી, મરેલા ને પકડે એમાં શી મોત મારી. અને મહારાજ વિપત તો કેવી પડી, ખરે શિયાળે ઠંડા પાણીએ માથા બોલ લવડાયો અને લોકોએ ધાડતે ધાડા મારી. આ બાકી ચોરી તો છે ને, પેલો ટોકરિયા બાવ આવે ને એની જોડીમાં મારતા હવે. હવે વાત રહી ખૂનની, ખૂન 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 નામ સાંભળીને તો મને કરાવે છે. શિવા શિવા, રોહિણીને જાણે છે તું? હા મહારાજ, ઘણી વાર હમી હાજે મારી જીમ માંથી નીકળે છે. તને પકડવામાં આવ્યો ત્યારે તું ક્યાં હતો? ખેતરમાં. આ કાટો આવ્યો હતો ને, એ કાટતો હતો એટલે માં મહામંત્રી આ માને બાવડું ધારીને ગયા. તું શિયામાં રોહિણી છે એમ મેં કીધું. ઓ જાય કાકો, દવા છે છૂટ પકડ્યો તો ખા પકડો, પણ એ તો કઈ માન્યા જ નહીં. મેં આમ ધાંધો કરી કરીને બતાડ્યું, પણ એ તો મારા જ ગળે પડ્યા ને. મંત્રીરાજ મંત્રીરાજ, એ સાચું છે કે તમે સમી સાંજે આને પકડ્યો? જી મહારાજ. તો એવું પણ બની શકે ને મંત્રીરાજ કે અંધારામાં આલાને બદલે કોઈ માલો પકડાઈ ગયો હોય? ના મહારાજ, એ જરાય શક્ય નથી. તો આજ રોહિણી ચોર છે એના કોઈ પુરાવા છે તમારી પાસે? પુરાવા મહારાજ, પુરાવા તો ઘણા બધા છે, પણ અત્યારે એને એવો તો વેશ પલટો કર્યો છે કે મારા બાહોશ સાથીદારો પણ મૂંઝવણમાં પડી ગયા છે કે આ રોહિણે હોય પણ ખરો અને ના પણ. તો શંકાનો લાભ તો ગુનેગારને જ મળે ને મંત્રીરાજ. જી મહારાજ, મગજના ન્યાય સિંહાસન સામે રાય રંગ સમાન, માણસ માત્ર સમાન. હા, ભગવાન મહાવીરનું પણ કહેવું છે કે માણસ માત્ર સમાન, ન્યાયના સિંહાસન સમક્ષ પણ માણસ માત્ર સમાન. અહીંયા પણ ભગવાન મહાવીર, ખબર નહીં આ મહાવીરે શું ખીલો કર્યું છે. ભારે ભભૂત વાળો જોગી. તો આ શિવા કણબીને હું મહારાજ, મને થોડી મહેતર મળવી જોઈએ. જો એક પખવાડિયામાં હું સાબિત ન કરું કે આ જ રોહિણે છે, તો આ તેને મુક્ત કરી શકું છું. ઠીક છે મંત્રીરાજ, તમને પખવાડિયાની મહેતલ આપવામાં આવે છે અને ત્યાં સુધી આ શિવો કર્મી કેદી તરીકે રહેશે. સભા બરખાસ્ત. એ મહારાજ, એ સભા બરખાસ્ત, એ સભા બરખાસ્ત, સભા બરખાસ્ત. ફકીરને મારવા હું માનતો જ નથી. જોયું મહારાજ,
ચતુર કાચંડો પોતાના મૂળ રંગ પર આવી રહ્યો છે. એને મોઢે એનો ગુનો કબૂલ કરશે પછી તો માનશો ને મહારાજ? માનીશ? અરે માનીશ કેમ નહીં મંત્રીરાજ, એની જીવતા ખાલ ઉતરાવીશ. મારી પ્રજાને એને ઓછી હેરાન નથી કરી. જો એ બોલી રહ્યો છે સાંભળો. તમે સ્ત્રીની ઇજ્જત કરતા ખરું ને? જરૂર, સ્ત્રી તો માતાની જાત કહેવાય. તમે ગરીબ ગુરબાઓને દાન કરતા ખરું ને? જરૂર, જેની જોડે વધુ હતું એની જોડેથી લઈ, જેની જોડે ઓછું હતું એને આપતો. જો ત્યારે નબળાને પીડે નહીં, ગરીબોને દાન કરે અને સ્ત્રીઓને સતાવે નહીં, એને જ સ્વર્ગ મળે એવી અમારા સ્વર્ગના અધિરાજની આજ્ઞા છે. અહીં હું કોણ છું? આપ સ્વર્ગના દેવ છો. અને તમે કોણ છો? આપના અજ્ઞાનથી દેવો છીએ. જીવો પણ પેલી દેવ સુંદરીઓ આપના ભેટણા માટે તલસી રહી છે. અરે સ્ત્રીનો સ્પર્શ તો તલવારની ધાર કરતા તીક્ષ્ણ લાગે મને, પણ સુંદર પુરુષો આ દેવ દેવાંગના અર્ધનગ્ન કા? કે પછી અહીંયા પણ પૃથ્વીની જેમ કપડાની ખેંચ પડે છે કે શું? ના ના, આ તો શોખ છે. વાહ, કોઈ શોખ થી નગ્ન રહે ને કોઈ જરૂરિયાત પૂરી ન થાય નગ્ન રહે. અજબ તારી દુનિયા, અજબ તારો ખેલ. સુંદર કહ્યું સ્વામી. મારું લો આ મધુરસ. મહારાજ, કેટલાકને હણવા માટે હથિયારની જરૂર નથી પડતી, એમને માટે તો સુવાળો સ્પર્શ અને સુખ સગવડ જ પૂરતા હોય છે. માણસ નર્કમાં જેટલો સાવધ રહે છે સ્વર્ગમાં એટલો જ ભૂલો પડે છે. એનો સ્વર્ગ નર્ક બનવાની તૈયારીમાં છે એની એને ક્યાં ખબર છે મંત્રીરાજ? સાંભળો, એક બડબડી રહ્યો છે. કેવી દુનિયા, કેવો સંગીત. વેરાઈ તું વઈ વેરી તો વેરી હિમ રજઈ પાવી વગાય આરંભા દુઃખા પાસાય અંત. શાંતિ ક્રોધ પ્રીતિનો નાશક છે. સે અસઈ ઉચ્ચા ગોએ નહીં, અસઈ નિયા ગોએ નહીં, નો હિણે નો હિયરિ નહીં. આ જીવે અનેક વાર ઉચ્ચ ગોત્રમાં અને અનેક વાર નીચ ગોત્રમાં જન્મ ધારણ કરેલ છે, પરંતુ અમુક ગોત્રમાં જન્મ લેવાથી કોઈ હીન નથી, મહાન. એમને કહેલું દેવોના દેહને પડછાયા હોતા નથી. ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હોતો નથી,
તેમ દેવોને કરવાનું પુણ્યકર્મ પણ હોતું નથી. ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હતો નથી, તેમ દેવોને કરવાનું પુણ્યકર્મ પણ હોતું નથી. ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હતો નથી, તેમ દેવોને કરવાનું પુણ્યકર્મ પણ ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હતો નથી. સાચી વાત નહી તો આ મહાવીર ના સેવકો ન્યાય માટે આખી માથાકૂટ ના કરે. અભય કુમાર પણ ન્યાય સામે લાચાર બનીને બેઠા છે. એમણે જ આ સ્વર્ગ રચ્યું લાગે છે. શ્રમણ મહાવીર માટે ગમે તો કોઈ દિવસ અસત્ય ન બને. ચેતીદા રોહિને, ચેતીદા, નહીં તો સંસાર આખો તને બુદ્ધો કહેશે. તારી બધી જીત હારમાં પલટાઈ જશે. હા, ચેતી જા, ચેતી જા, ચેતી જા રોહિણે, ચેતી જા. સ્વામી, સ્વામી આ નિશ્વાસ કેવો? આવો, આવો આ મખમલને ઉસી કે બેસો સ્વામી, આવો. અરે ભાઈ, અમારા નસીબમાં માટીનો ડેપો અને માટીનો ઘોડો ખેતરમાં પલંગ ક્યાંથી લાવવા અને ઓછીકા ક્યાંથી દેખવા? અને હું તો કણબી ભાઈ ભક્તિ ભાવ વાળો માણસ, મારી વૈરી સિવાય બીજી બધી વૈરીઓ માને બોન. સ્ત્રીના સુંદર અંગ ઉપર કદી કોઈ કાવ્ય કર્યું છે? અરે બાપા, મેં કીધું ને, હું કણબી છું, કવિ નહીં. મહાચાલક છે, ફરી છટક્યો, ફરી ફરી ગયો, કહે છે હું કવિ નહીં, કણવી છું. મારા નિશ્ચિત રહે, મારી રચના એવી છે કે ગમે તે કરે પણ આ માયાજાળથી મુક્ત થવાનું નથી. મારા જતો ઉંદર બિલાડીની રમત છે. બિલાડી ઉંદરને મારતા પહેલા જેમ પકડી પકડીને છોડી દે છે, એવો આ તો બંધન અને મુક્તિનો ખેલ છે. ખરેખર મા મંત્રી, તમે પણ આ અદ્ભુત બંધન અને મુક્તિનો ખેલ રચ્યો છે. દારૂ પીને ડોલે ઉંદરનો મસ્તાનો જી. મહામંત્રી, તમને લોકો બુદ્ધિનો ભંડાર કહે છે, એ ખરેખર સત્ય જ છે. એ દેવના અનુજરો, મને બળદના પૂછડા આંબળતા આવડે, માટીના ઢેફા ઉખાડતા આવડે, પણ કવિતા કરતા ન આવડે બાપા. વારું સ્વામી, ચાલો ક્યાં સ્વર્ગ લોકમાં વિહાર કરવા. એ આ ધળા ધળા, અરે રે 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 રે, વારો વારો વારો, શું થયું? હજી એક વિધિ બાકી છે. તો હે પૃથ્વી લોકના પુણ્યાત્મા, તમે પૃથ્વી લોકના નામ ઠામ અને ધંધો અમને કહો. અરે પૃથ્વીના પાપ વિગતે વર્ણવો અને સ્વર્ગનું પાછું ભોગવો. અને જુઓ, જરા પણ જુઠ્ઠું બોલ્યા તમારા શોધના અધિરાસ તમને ફંગોડીને પૃથ્વી પર ફેંકી દેશે. અરે બાપા, અમે તો ધરતીના સોરું, અમારે જુઠ્ઠું બોલતા ના આવડે. મારી ભાઈભાઈ મારું નામ ચીરો પાડેલું, પણ લોકો મને ચીરો કહેતા. ધંધે કણબી, કોઠીએ કાળા અને કોથળીએ ન મળે નાણા. બે બૈરા ને 12 છોકરા, બે વીઘો જમીન પડતર, બે વીઘો ગીરો અને એક વીઘો ખેડેલી. મહામંત્રી, તમે તમારી જાતને વધુ પસંદ કરો છો કે મગધને? મગધને મહારાજ. તમે તમારી પ્રતિષ્ઠાને જવાનું વધુ પસંદ કરશો મહામંત્રી કે મગધના ન્યાયી શાનને? મારા જેવા અનેકોનો ક્ષય થાવ મહારાજ, પણ મગધને ન્યાયની પ્રતિષ્ઠાનો હંમેશા જય થાવ. તો પછી તમારું નિષ્ફળ નાટક બંધ કરો મહામંત્રી. આ ચોર પણ મને પાઠ ભણાવનારો નીકળે. ત્યાર સુધી મને મારી બુદ્ધિ માટે ગર્વ હતો, પણ એ સઘળો ગર્વ ઓગળી.
કબૂલ કરું છું મહારાજ. ગર્વ કોઈ વાતનો સારો નથી. માણસ તો પરિસ્થિતિનું રમકડું માત્ર છે. તમારો ન્યાય હું એને મુક્ત કરવા ચાહું છું. આ સમય તમારે કઈ કેવું છે મહામંત્રી? ના મહારાજ, મગધના મહામંત્રીનો ગર્વ આ ઝાકળના બિંદુની જેમ ઓગળી ગયો. મહારાજ, હું પણ પારસમણી જેવા ભગવાન મહાવીરનો સ્પર્શ પામ્યો છું. હારને જીતમાં કેમ બદલવી એવું જાણું છું મહારાજ. નવજવાન, આસી તો મુક્ત છે. મગધનો ન્યાય તને શંકાનો લાભ આપે છે. મારું સત્ય તારો રાહ ખુલ્લો કરે છે. ગુનેગાર છો એમ કલ્પું છું, પણ તારા કરતા મારા હાથ ન્યાય સમક્ષ વિશેષ બંધાયેલા છે. ગુનેગાર ગુનેગાર હો તો સુધરી જજે, પણ જો ફરી પકડાઈશ અને ગુનો સાબિત થશે તો અવળી ઘણીએ તેલ કઢાવીશ. મારી પ્રજાના વૈરીની જીવતા ખાલ ઉતરાવીશ. જા ચાલે જા. અહિંસા, સત્ય, અસ્તે જીવનના બધા ધર્મો હું આજ જાણી ગયો છું. શત્રુને મિત્ર પીછાણ્યો છે. મહારાજ, હું જ તમારો ચોર ભીણ ગુનેગાર છું તે એકરાર કરું છું ને ન્યાય માંગુ છું. મારા તું મુક્ત છે આજથી. ચોર હો, શાહુકાર હો, ગમે તે હો, રોગીણે તું મુક્ત છે. આજ તું મારે મન ચોર નહીં, એક માનવ છે રોગીણે. માનવ, કારણ કે માનવતા મહાન છે. મહારાજ, મને પરમ ઉપકારીનો પંથ બતાવશો. હું એમની ચરણ સેવા ચાહું છું, એમના ચરણમાં જવા ઈચ્છું છું. પારસ મણીને પામીને લોનું સુવર્ણ થઈશ. માણસ માણસ પ્રત્યે ચાલી રહેલી વેર ભાવનાને હું પડકારીશ. હું જાહેરમાં કહીશ, કોઈ ઊંચ નીચ નથી. કર્મ જ માણસને ઊંચ નીચ બનાવે છે. આખા સંસારને કહીશ, વેરનો પંથ મૂકી દેજો, તિરસ્કારનો ભાવ મૂકી દેજો, પ્રેમ પંથ એ જ સાચો પંથ છે. પ્રેમ પંથ એ જ સાચો પંથ છે. નમો
नमो खामेमी सर्व जीवे सर्वे जीवा खवन्तु मे नित्ति मे सर्व भूवेषु वैरं मच्छ न केनहि खामेमि सर्व जीवे सर्वे जीवा खवन्तु मे नित्ति मे सर्व भूवेषु वैरं मच्छ न केनहि खामेमि सर्व जीवे सर्वे जीवा खवन्तु। तो सौ मुरब्बीओ ने मित्रों, त्रण दिवसना आ खूबज फलप्रद अने आपने सौने हृदयस्थ जय भिक्खुना जीवन अने कवनो साचो अने सारो परिचय करावनारा आ त्रण दिवसना कार्यक्रमना अंते आजे आपे जे नाटक निहाळ्युं बंधन अने मुक्ति, तो सौना नाम लईने समय न व्यय करता खूब ज आदरपूर्वक निर्देशक आदितिबेन देसाईथी माडीने आ नाटक साथे संकळायेला सौ कलाकारो अने कसबीओनो हूँ ट्रस्टवती हृदयपूर्वक आभार मानू छूं। आ नाट्य प्रयोगने प्रेक्षको सुधी पहोंचाड़वा माटे आदरणीय धीरूबेन पटेल, कुमारपाल देसाई, राजेंद्र पटेल अने बीजा बधा अनेक महानुभावोए खूब सारो प्रयत्न कर्यो छे, ए सौना तरफ पण ट्रस्ट वती धन्यवादनी लागणी व्यक्त करूँ छूँ। अने जेम कहेवायुं छे कि नाटक ए एक टीम वर्कनुं काम छे, बंधन अने मुक्ति टीम वर्कना कारणे ज एक एवी यादगार कृति बनी के ज्यां ज्यां आ नाटकनुं मंचन थयुं त्यां सौए हृदयपूर्वक आ नाटकने वधाव्युं। तो फरी एक वार ट्रस्ट वती सौनो आभार मानीने आ त्रण दिवसीय कार्यक्रमनी आपणे पूर्णाहुति करीए छीए अने फरी एक वार हृदयस्थ जय भिक्खुना पुण्य स्मरणने वंदन करीए छीए। धन्यवाद।